ગુજરાત સરકાર ભલે વિકાસના બડંગા ફૂંકતું હોય પણ વિકાસને પણ શરમાવે એવું ગામ આજે પણ પ્રગતિશીલ ગુજરાતમાં દૃશ્યમાન થાય છે. ભલે રાજ્ય સરકાર છેવાડાના ગામો સુધી વિકાસલક્ષી યોજનાઓને વિવિધ માધ્યમોથી પ્રગતિશીલ બતાવી રહ્યું હોય પણ અરવલ્લી જિલ્લાના અંતિયાર ગામોમાં આજે પણ આઝાદીના દાયકાઓ પછી પણ વંચિત છે. અરવલ્લીના ભિલોડા તાલુકાનું એક એવું ગામ જૂના થોરાવાસ જે આજે પણ વિકાસથી વંચિત છે. દિવસ ઉગતા અવરજવર અને જીવન નિર્વાહ માટેની ચીજવસ્તુઓ ગ્રામજનોએ સ્વખર્ચે વસાવેલી બોટ મારફતે સફર કરી રહ્યા છે. હાથમતી જલકારમાં આવેલ અને ઝુંપડામાં વસનાર ગામમાં આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ ગામ વંચિત છે. ખુલ્લી જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવતા 75 પરિવારના 370થી વધુ લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. દર ચોમાસે પશુપાલકે દૂધ ભરાવવા માટે બોટ મારફતે પાણીમાંથી 5 કિલોમીટરનું અંતર કાપવા નારસોલી ગામ જવા માટે દાયકાઓથી મજબૂર બન્યા છે. સુવિધાના અભાવે બાળકોને યોગ્ય શિક્ષણ મળે તે માટે સગા સંબંધીના ઘરે મૂકવા માટે વાલીઓ મજબૂર બન્યા છે. ગ્રામજનોની અનેક રજૂઆતો છતાં વિકાસના નશામાં મગ્ન બનેલું તંત્ર આજ સુધી સમસ્યાનું નિવારણ કરી નથી શક્યું. ગ્રામજનોની એવી માંગ ઉઠી છે કે ગામ વિકાસશીલ અને અદ્યતન બોટની વ્યવસ્થા કરી આપે તો ગ્રામજનોને રાહત મળી શકે. સરીફ મંસૂરી, ZS TV, ભિલોડા. મારું નામ મુકેશભાઈ અનાભાઈ ઠાકોર છે. ભિલોડા તાલુકાના જૂના થોરાવાસ ગામ આવેલું છે, જેમાં અમે વસવાટ કરીએ છીએ. અત્યારે દુધાળ ઢોર તેમાં દૂધ ડેરીમાં ભરાવવા માટે બોટ નાવડામાં જવું પડે છે. દૂધ આપે છે તેને દૂધ ડેરીમાં 5-6 કિલોમીટર નારસોલી દૂધ ડેરીમાં ભરાવવા માટે જવું પડે છે. સ્વખર્ચે વસાવેલ નાવડામાં સાંજ સવારે અંદાજે 5 કિલોમીટર પાણીમાં જવું પડે છે.